પોરબંદર એસટી વિભાગ દ્વારા જૂનાગઢ ખાતે લીલી પરિક્રમા માટે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી, જેનાથી એસટી વિભાગને 7 દિવસમાં રેકોર્ડ બ્રેક રૂપિયા 19 લાખની આવક થઈ છે। જૂનાગઢ ખાતે આયોજિત લીલી પરિક્રમા માટે લાખો લોકો ઉમટી પડ્યા હતા અને પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। ત્યારે સુદામાપુરી ખાતેથી પણ મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરવા માટે ગયા હતા। મુસાફરોની સુવિધા માટે એસટી ડેપો ખાતેથી વહેલી સવારે 5 વાગ્યાથી રાત્રિના 10 સુધી જૂનાગઢ સુધીની રાઉન્ડ ધ ક્લોક બસોનું સંચાલન કર્યું હતું। 7 દિવસ સુધી બસોમાં મુસાફરીનો ભારે ઘસારો જોવા મળ્યો હતો, જેના કારણે એસટીને રેકોર્ડ બ્રેક આવક થઈ છે। ડેપો મેનેજર પી બી મકવાણાએ જણાવ્યું હતું કે તારીખ 21 થી તારીખ 27 એમ 7 દિવસમાં જૂનાગઢ સુધીની કુલ 343 ટ્રીપ કરવામાં આવી હતી, જેના માટે 120 વાહનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 40,665 કિલોમીટરનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં આવક જાવક સહિત કુલ 22,063 મુસાફરોએ મુસાફરી કરી હતી, જેથી એસટી વિભાગને કુલ ₹19,52,257 રૂપિયાની વધારાની આવક થઈ છે। ડેપોના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી રેકોર્ડ બ્રેક આવક થઈ છે, જેના મહત્વના કારણોમાં તેઓએ જણાવ્યું હતું કે ડ્રાઈવર કંડક્ટરોએ મુસાફરોની સગવડની જરૂરિયાત માટે ડબલ ડ્યુટીની ફરજ પણ બજાવી હતી। ઉપરાંત તેઓ તથા સ્ટેન્ડ ઇન્ચાર્જ એચએમ રૂઘાણી દ્વારા સવારે 5 થી રાત્રિના 10 કલાક સુધી સ્ટેન્ડ પર જ હાજરી રહી મુસાફરોની જરૂરિયાત અનુસાર સતત બસો ફાળવી હતી, જેના કારણે આ વખતે રેકોર્ડ બ્રેક આવક થઈ। ગત વર્ષે આ આવક ₹9,67,252 હતી, જ્યારે આ વર્ષે તેનાથી બમણી આવક થઈ છે। ડેપો મેનેજર તથા સ્ટેન્ડ ઇન્ચાર્જ દ્વારા એક્સ્ટ્રા સંચાલનથી એસટી બસોના બહોળા પ્રમાણમાં લાભ લેવા બદલ મુસાફર જનતાનો આભાર માન્યો હતો તથા દિવસ રાત જોયા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી જૂનાગઢ વિભાગમાં પોરબંદર ડેપોને ગૌરવવંતુ સ્થાન આપવા બદલ ડેપોના સર્વે કર્મચારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ પી બી મકવાણા, ડેપો મેનેજર એસટી પોરબંદર। હાલમાં પૂર્ણ થયેલ લીલી ગિરના પરિક્રમા તારીખ 22/11/23 થી તારીખ 27/11/23 સુધી સતત ટ્રાફિકનું પ્રમાણ જૂનાગઢ સોમનાથ દ્વારકા તરફ જળવાઈ રહે એ દરમિયાન પ્રવાસીની જરૂરિયાત મુજબ ટોટલ 40,665 કિલોમીટર 343 ટ્રીપ અને 100 વાહનના વપરાશ સાથે 22,000 થી 25,000 જેવા મુસાફરોએ એસટી બસમાં મુસાફરી કરેલ અને આ પરિક્રમા દરમિયાન એસટીને 19,52,257 રૂપિયાની આવક થવા પામેલ, જે અને પ્રવાસી જનતાએ પણ એસટીમાં મુસાફરી કરેલ છે અને સારી એવી સુવિધા પ્રવાસીઓને પણ મળેલ અને એસટીને પણ 19,52,000 જેવી આવક થવા પામેલ।